सब्सक्राइब करो आ चैनल ने। હેલો, હા આવું છું. અરે હા, સવાર સવારમાં બકવાસ ના કર, આવું છું. કાટ 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 કાટ. આમ એલી, થોડો વધારે ડર જોઈએ છે. આંખમાં છે ને એ ડર નથી દેખાતો. તું ખરાબ સપનું જોઈ રહી છે. જ્યારે તું ઉઠે ત્યારે બોડી લેંગ્વેજ થોડી, બોડી શિવર કરે તારું અને આંખમાંથી એ ડર દેખાય. શોક. ઓકે. હા, ટેક લઈએ. ઓકે. ટેક ટુ, શોટ વન. યસ. કમાન. રોલ કેમેરા, રોલ સાઉન્ડ. રોલિંગ. એક્શન. કટ. ઓસમ એલી, ઓસમ. શોટ ઓકે? શોટ ઓકે, ડન. એલી, હા, તારે થોડો બ્રેક લેવો હોય તો હવે બ્રેક લઈ લે. હવે નેક્સ્ટ સીન માટે ડન. ચલો નેક્સ્ટ એક કામ કરીએ. આ સીન તો ઓકે થઈ ગયો છે. ઓકે, સારું. ઓકે. અચ્છા, ઓકે. ગુડ મોર્નિંગ મેડમ. વેરી ગુડ મોર્નિંગ. બહુ વેઇટ કરવું પડ્યું ને. ઇટ્સ ઓકે મેડમ. એન્ડ હી ઇઝ? મેડમ, હી ઇઝ રાજ મહેતા ફ્રોમ સેવન સીસ ફાર્મા. મેડમ, આ સેમ્પલ છે. હેવ અ નાઇસ ડે મેડમ. ઓકે. ઓ, તો તમે સેવન સીસ તરફથી છો? હા, પણ પહેલાં તો તમને આ તરફ જોયા નથી. મેમ, એકચ્યુઅલી આજે મારો ભાવનગરમાં પહેલો દિવસ છે અને આ મારો પહેલો કોલ છે. ઓકે, બેસ્ટ ઓફ લક. થેન્ક યુ સો મચ મેમ. આઈ એમ બેક. હાય. બહુ જલ્દી પાછા આવી ગયા. મેડમનું કામ નહોતું કે શું? એટલે જ તો તમારી પાસે આવે. બાય ધ વે, કાલની અપોઇન્ટમેન્ટ મળશે? કાલે એક વાગે? વધારે બિઝી તો નહીં આને? નોટી. તો કાલની અપોઇન્ટમેન્ટ પાકી સમજીને, અને ખાલી હું જ હોઈશ. ઓકે. ઓકે, એન્ડ વોટ ઇઝ ધ કોસ્ટ? મેમ, કેલ્સી સ્ટેબની કોસ્ટ છે 5 rupees 90 paisa પર ટેબ્લેટ. ટ્રસ્ટ મી મેમ, ઇટ્સ વેરી ઇકોનોમિકલ કમ્પેર ટુ અધર સિમિલર પ્રોડક્ટ્સ. એન્ડ સૌથી ખાસ વાત એ છે કે એમાં મિથાઇલ કોબાલેમાઇન છે, વિચ ઇઝ વેરી વાઇટલ ડ્યુરિંગ ધ પ્રેગ્નન્સી ફોર ફીટસ ગ્રોથ. સેમ્પલ્સ તો બરાબર છે, હું મારા પેશન્ટ્સને આપીશ. અને તમે જો રેગ્યુલર વિઝિટ્સ કરતા રહેશો તો તમારી કેલ્સી ટેબ્લેટ પણ લખી આપીશ. થેન્ક યુ સો મચ મેડમ. એન્ડ મેડમ, મને તમારી ડેટ ઓફ બર્થ કહેશો? For company records and PR activity. Sure. 17th March 1976. Okay madam, thank you very very much. It was pleasure meeting you and thanks for your precious time. Okay. Have a good day ma'am. To marishu ne Takteshwar. Okay. Mr. Viren, tamaru target jo pati gayo hoy to apde jaiye. જઈએ. ચલો 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 ચલો. હા, મેરે કો ભૂલ ગઈ. હવે હું જાઉં. અંદર જવું છે. હા, અપોઇન્ટમેન્ટ છે. શું પરેશભાઈ, મજામાં? ઓ પાછોટ, અત્યારે નહીં હો ભાઈ. લો, હું તો બીજા સ્ટોકની અપડેટ માટે આવ્યો હતો. એ ભાઈ,
તમારો જૂનો સ્ટોક છે ને અપ ટુ ડેટ પડ્યો છે, તો કાઢો ને યાર. રા કોને જુઓ છો પછી? આ મંડી છે, આ મંડી છે, પાતની બે, પાતની બે. ડોક્ટર લખે ને પછી લોકો દવા લઈ જાય છે, સમજો? પણ ડોક્ટર લખે કેમ નહીં? નવી ટાઈ કોણ છે? સેવન સીઝ, રાજ મહેતા. સેવન સીઝ? મને તો એમ કે ઉઠી ગયું. હા, એટલે છેલ્લા ચાર મહિનાથી કોઈ આવ્યું નથી અહીંયા. પણ હવે હું આવીશ ને રેગ્યુલર. જોઈએ તો એક્સપાયર્ડ માલ પડ્યો છે. અચ્છા, તો એના વિશે હું કંપની સાથે વાત કરી લઈશ. અને હા, આ છે અમારું પ્રોડક્ટ લિટરેચર, એને તમે શાંતિથી ધ્યાનથી જોજો. અને હા, મેડમ સાથે પણ વાત થઈ ગઈ છે. મેડમ તો કે લખે ત્યારે સાચું. આ દવાઓ તમને અમારા મેડિકલ સ્ટોર્સમાંથી મળી જશે. મે આઈ કમ ઇન મેડમ? યસ, પ્લીઝ કમ, બોલો. મેડમ એક કામ હતું એટલે આવ્યો તો. એન્ડ હી ઇઝ રાજ મહેતા, માય ફ્રેન્ડ ફ્રોમ સેવન સીઝ. આજે જ ભાવનગર આવ્યો છે. હેલો મેમ. હાય. અને મેડમ, જે કામ માટે હું આજે આવ્યો હતો એ આ છે. ઓકે, રાઈટ રાઈટ. પ્લીઝ તમે બેસો ને, ઊભા કેમ છો? થેન્ક યુ મેડમ. બેસો. યુ મસ્ટ બી ટાયર્ડ. હા મેડમ, ફિલ્ડે જેવું છે કે થાકી તો જઈએ જ ને. અમે પણ આખો દિવસ તમારી દવાઓ લખી લખીને થાકી જઈએ છીએ. હવે વેકેશનની જરૂર છે. ધેન મેડમ, ગિવ અ ચાન્સ ટુ સેવન સીઝ. પણ તમારું કામ બહુ કાચું છે, રેગ્યુલર નથી. આ વિરેનની કંપની જુઓ, તે ઓલવેઝ ટેક કેર ઓફ અસ, રાઈટ વિરેન? રાઈટ મેમ, એબ્સોલ્યુટલી. અને નેક્સ્ટ ટાઈમ તમે જુઓ, યુ વિલ બી અમેઝ્ડ. આઈ જસ્ટ હોપ. આ વખતે અમેઝ કરવામાં બહુ વાર કરી તમે. બટ એનીવેઝ, જરા એ પણ જુઓ કે કેમિસ્ટને રેગ્યુલર સ્ટોક મળે છે કે નહીં, અને એમના માટે પણ વિચારો. મેડિસિનના એક્શન અને રિએક્શન બંને હોય. યસ મેડમ, શ્યોર, આઈ વિલ ટેક કેર ઓફ ઇટ. હેવ અ નાઇસ ડે મેડમ. મેડમ, આઈ સિન્સિયરલી રિક્વેસ્ટ યુ ટુ પ્રિસ્ક્રાઇબ અવર સિટાલ ઝેડ એનર્જી ડ્રિંક, કોસ્ટિંગ રૂપીઝ 9 પર સેશન. ટ્રસ્ટ મી મેડમ, ઇટ્સ વેરી ઇકોનોમિકલ કમ્પેર્ડ ટુ અધર બ્રાન્ડ્સ. ડોન્ટ વરી અબાઉટ ધેટ, તમે પણ રેગ્યુલર મળતા રહો. તમારી કંપનીની પ્રોડક્ટ્સ પણ લખી આવીશ. તમારા મેનેજર મિસ્ટર ગુંજન જાનીને બધી જ ખબર છે. ઓકે મેડમ, થેન્ક યુ વેરી મચ, હેવ અ નાઇસ ડે. બાય ધ વે, કાલે સન્ડે છે તો 11 વાગે ફિક્સ ને? ફિક્સ. ઓકે. ઓ વિરેન, તારો ફોન આપીશ પ્લીઝ? મને છે ને કોલ કરવો છે એક અર્જન્ટ. મારો ફોન બંધ થઈ ગયો. ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે. એક કામ કર ને, ત્યાં સુધી તું સરનો કોલ પતાવી દે ને. ઓકે. હેલો. બોલ બોલ, ચા આજો આજો મારા ફોનમાં આપણે. હેલો. હાય સ્વેતા, પ્લાનમાં થોડો ફેરફાર થયો છે. એક વાગ્યાની જગ્યાએ આપણે 11 વાગે મળીશું, ઠીક છે? ઓકે, બાય. અચ્છા, તો કાલે ફાઇનલી આપણે મળીએ છીએ ને? અંદર સર નો કોલ ચાલુ જ છે. સર બોલાવે છે. ઓકે, થેન્ક યુ. વિરેન, તારો ફોન. ઓકે, થેન્ક યુ. વેલકમ. ચાલ મુરલી, ચાલ 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 ચાલ. તો કાલે મળીએ છીએ ને, પછી જઈશું ક્યાંક 11 વાગે. મિસ્ટર મુરલી, તમે તમારી લાસ્ટ વિઝિટ વખતે મારા ગ્રુપ ઓફ ડોક્ટર્સ ને દિવાળી વખતે સિંગાપુર ટૂર્સને ટિકિટોનું કમિટમેન્ટ આપી ગયા હતા ને? જી સર, જી સર. નેક્સ્ટ વિઝિટ સુધીમાં બધું કન્ફર્મ કરાવી દઈશ. સર, યે રાજ છે. હેલો સર, આઈ એમ રાજ મહેતા ફ્રોમ સેવન સીઝ ફાર્મા. ઓહ, સેવન સીઝ ફાર્મા, વાવ. તમે રેગ્યુલર આવતા રહેજો. તમારી વિટામિન ફોર ટેબ્લેટનું રિઝલ્ટ સારું છે. કેટલીક તો હું શેર પણ કરી દઉં છું. શ્યોર સર, હું તમને બીજા સેમ્પલ્સ આપી રાખું છું. યા યા, શ્યોર. મુરલી. જી 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 જી, પાકા પાકા. નેક્સ્ટ વિઝિટ? હા, નોટ ટુ વરી સર. ઓકે સર, થેન્ક યુ સો મચ, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ. પેલો 11 વાગ્યાનો પ્લાન પાકો છે ને? કોણ સે પ્લાન? અરે કયો પ્લાન રાજ? પેલો. અરે મને તો ક્યાં. અરે પણ સાવડ જવા દે. અરે વાત તો કે નીકળ જાયગી વાત તો. હેલો. હેલો રાજ બેટા. હા પપ્પા. હા મજામાં બેટા? હું એકદમ મજામાં છું. અરે તમે કેમ છો?
અને મમ્મી કેમ છે? બસ બધા મજામાં. મમ્મી હવે છોડને, હવે તું રેખાને ફોન આપને. હા હમણાં આપો, હમણાં આપો. રેખા આંટી, પપ્પા વાત કરવા માંગે છે. હું શું કહું છું રેખા, મારે છે ને મારા દાંતની અંદર છે ને રૂટ કેનાલની ટ્રીટમેન્ટ કરાવવી છે. હું ચેકઅપ માટે આવી જાઉં? ના, મને જરૂર નથી લાગતી. તને શું જરૂરી લાગે છે? મને લાગે છે કે તારા મગજનો રૂટ કેનાલ કરાવવો પડશે. ચોટિયા પાછા મૂકું છું. રસોડામાં બિલાડી આવી ગઈ લાગે છે, મારે મૂકવો પડશે. શું થયું આંટી? બિલાડી આવી ગઈ છે. બિલાડી ક્યાં? તને નહીં સમજાય. બાય ધ વે, મારે સમજવું પણ નથી. પ્રિયા, આ બિલાડીની વાર્તા બહુ જ લાંબી છે. રાજ, કાલે સન્ડે છે, ભાવનગર ફરવાનો પ્લાન નથી તારો? મારે તો જવું જ છે આંટી, પણ જેને અહીંની જ્યોગ્રાફી ખબર છે એ લઈ જાય તો જ જવાય ને આંટી. તમે મને સામેથી પણ પૂછી શક્યા હોત, હું ના ના પાડું. તો પછી હા પાડી દો. કાલે સવારે 10:30 વાગે તખતેશ્વર મહાદેવ મંદિર, બોલો ડન. તખતેશ્વર? તખતેશ્વર મંદિર સિવાય બીજું ઘણું બધું છે ભાવનગરમાં જોવાલાયક. હા હા, એ તો છે જ, પણ પહેલા ત્યાં તો જઈએ. પણ કેમ, એની પાછળ પણ કોઈ લાંબી વાર્તા છે કે શું? હા છે. શું છે આ બધું?
ચલો નીકળો મારા ક્લાસરૂમની બહાર બંને અને સીધા પ્રિન્સિપાલને જઈને મળજો. કીડો પ્રિન્સિપલ સર ક્યાં છે? દેખાતો નથી. ચલને જઈએ, એમને કહી દેશું કે સરે કીધું એક્ઝામ આપી દે. શું કહેશ? એ ગેલ સપાઓ, અહીંયા આવો, અહીંયા આવો. સર ક્યાં છો? હું અહીંયા છું ટેબલના પછાડી. સર તમે અહીંયા શું કરો છો? જો મારી વાત સાંભળ, જરા પંખો ધીરો કરી દે. પ્રિન્સિપલનું કામ એટલું અઘરું છે ને, ઘરે સુવા પણ નથી મળતું. બોલો, અહીંયા શા માટે આવ્યા છો તમે? સર એમને મોકલ્યા. સર ગુડ મોર્નિંગ કેવા આવ્યા સર? પાપા મારે જવું છે. સર એમને કીધું તું કે અમે અહીંયા આવીએ એક્ઝામ એક્ઝામ અમે એક્ઝામ લખવા જતા રહીએ. શું એક્ઝામ લખવા જવું છે? તમે જાઓ, મને પાછા આવજો, મને કામ છે. ઓકે ચલ. ટીના હું તને શું કહું છું સર? એક્ઝેક્ટલી એક મિનિટ, તમે જાઓ, હમણાં જાઓ, તમે એક્ઝામ ની તૈયારી કરો અને સારા માર્ક્સ લાવજો. યસ, આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સર. થેન્ક યુ. બ્રાઇટ સ્ટુડન્ટ, વેરી બ્રાઇટ. બાપુનો આશીર્વાદ લઈ જાઓ. જાઓ જાઓ જાઓ. તમે જો ને, હવે અમે એક્ઝામ લખવા જઈએ. ફૂલ માર્ક્સ લાવીશું. ફૂલ માર્ક્સ. જાઓ. થેન્ક યુ સર. જાઓ બેટા. ગુડ બોય. થેન્ક યુ સર. ફૂલ માર્ક્સ સર. ફૂલ. ઓકે બેટા. યસ બેટા. જોઈ લઈશ તને. જે ચારે તારે જોવું છે ને, લે ફોટો ફ્રેમ કરાવીને મૂકી દેજે, જોતો રહેજે. શું કરે છે? અરે યાર, કરણ જોહરે પણ નથી જોયા એટલી વાર આ મૂવી. હું જોઉં છું ને એનાથી વધારે. શું થશે યાર આનું? લે અંજલિ ક્યાં છે? અરે યાર, એના કોઈ ફ્રેન્ડ સાથે ફાર્મ હાઉસે પાર્ટીમાં છે. અરે સાંભળ. શું? તમે પટેલ છો ને? હા. તો તો તમારી યાર વાડી ને જમીન ને એવું હશે નહીં કંઈક? તને શું લાગે છે? વાડી જમીન અમારે હોત તો અમે આવા ઘરમાં રહેતા હોત, અને આ બધી વસ્તુમાં હું પણ છે પડતો જ નથી. મારે તો ખાલી આ જ જોવું છે કે હું કેવી રીતે સુપરસ્ટાર બનું છું. અલ્યા તને ખબર છે, મેં મારા ઘણા બધા વિડીયો ઓડિશનમાં, ઓનલાઈન ઓડિશનમાં મોકલ્યા છે, પણ યાર કોઈ રિપ્લાય નથી આવ્યો. તારા બાપા નથી ઋષિ કપૂર, કે તું નથી રણબીર કપૂર. તારા કરતા તો પેલો ઉદય ચોપરા સારો લાગે છે. ચાલ પગ પડ દિયા, તું અરા ફ્રેન્ડના નામે ધબ્બો છે, હવે ભાગે અહીંયાથી, મને મૂવી જોવા દે. અરે યાર ટેન્શન ના લે ને, થઈ જશે તારું પણ કંઈક, ધીરજ રાખ થોડી. આપણી નાનપણથી સારા ફ્રેન્ડ હતા, અને તું શું કરે છે કીડા ભેગી? હે, કાઈક તો લેવલ જોઈને વાત કર. તું કરે શું ઈલુખા ભેગી? અરે અરે, હું એના સાથે વાત કરું એમાં તને શું જાય છે? જો આ પાર્ટી મારી છે, આ બધા ફ્રેન્ડ્સ મારા ઇન્વાઇટ છે, અને જો તારે પાર્ટી એન્જોય કરવી હોય
તો તારે કીડા જોડે બોલવાનું બંધ કરવું પડશે, બરાબર? તું તો એ ભૂલી જ જાજે કે હું કીડા સાથે બોલવાનું ક્યારેય બંધ કરીશ. હું આ પાર્ટીમાં આવી કેમ કે હું હજી પણ તને સારો ફ્રેન્ડ માનું છું યાર. બટ યુ નો વોટ, હવે કોઈ ફાયદો નથી. તને તારી પાર્ટી મુબારક. એ કીડો છે ને ખાલી ખોટો મારો મગજ ખરાબ કરે છે. જો હું મારી વખત ઉપર આવી જઈશ ને તો એને ગોતો મુશ્કેલ થઈ જશે. આ યાદ રાખ. હેલો, આ તારી ખાલી ખોટીની જે હવા છે ને કોઈ આંડુ પાંડુને બતાવજે, મને ના બતાવીશ. જો હું મારી વખત ઉપર આવી ગઈ ને જેવી તો વાટ લગાવી દઈશ તારી. હાલ હાલ હાલ. અલે અત્યારે ક્યાં જવું છે? અલે જવું છે એક જગ્યાએ. મારે ક્યાંય નથી આવું, તું જા. અલે હાલ ને નથી આવું યાર અત્યારે યાર. અલિયા આ કોનું ઘર છે? ઉંગણજીનું, આપણા પ્રિન્સિપલનું. અલિયા અલિયા ફટુ સાંભળ તો શું છે લે તને? મારે સસ્પેન્ડ નથી થવું. લે કંઈ નહીં થાય, હું કહું છું ને મારા પર વિશ્વાસ રાખ. અરે વિશ્વાસ છે ને એટલે જ ભાગું છું. તું ચાલ ને. અરે મારે નથી આવું. મને તું ચાલ ને નથી આવું પણ. કીડો. લે તને હું શું કહું છું, આપણી એ ટીના મળી ગઈ છે. મેં કીધું તું ને જો ટીના મળી જાય તો હું લવ કરીશ. એ મળી ગઈ છે, એ આ પ્રિન્સિપલની જ દીકરી છે. હું તને હજી પણ કહું છું કે ચૂપચાપ નીકળી જાય, ઘરે જઈ ગોદડું ઓઢીને સૂઈ જાય. જો પકડાઈ જશી ને તો લાલ થશે, સાજી પણ નહીં થાય. મેં તને 10 વખત કીધું આવું કાંઈ નહીં થાય. મેં બધું સેટ કરી લીધું છે. શું ઝંડો સેટ છે? એ બધું સેટ છે લે. ત્યાં ખૂણામાં મેં સાંજે આવીને ત્યાં એક સીડી મૂકી દીધી હતી. હવે એ સીડી લઈને બાલ્કની, બાલ્કનીથી ટીનાનો રૂમ. ટીનાનો કયો રૂમ છે એ પણ મેં જોઈ લીધું છે. અને પછી આગળ ચાલ ને હું તને બતાવું. હાલ